આજે આપણે આપણું ન્યુ ક્વેશ્ચન મજૂર સંઘ પ્રવૃત્તિના વિકાસ માટેના સૂચનો આગળ કારણો હતા, અહીંયા સજેશન્સ આપેલા છે. ફર્સ્ટ વન છે એક ઉદ્યોગ દીઠ એક મજૂર સંઘ. મજૂરોમાં એકતા માટે આંતરસંઘ હરીફાઈના નિવારણ માટે પ્રત્યેક ઉદ્યોગ દીઠ એક મજૂર સંઘની સ્થાપના કરવી જોઈએ. શ્રી વી વી ગૌરીએ વન યુનિયન ઇઝ વન ઇન્ડસ્ટ્રીના વિચારનું પ્રતિપાદન કર્યું છે. આનાથી મજૂર સંઘોની સામૂહિક સોદાગીરીની તાકાત વધશે. આમ થવાથી શ્રી રોબર્ટે નોંધેલું કે ભારતમાં મેં ઘણા મજૂર સંઘો માત્ર કાગળ ઉપર જ જોયેલા કે જેની પાસે કોઈ ફંડ જ ન હોય. આ પરિસ્થિતિને આપોઆપ દૂર થશે અને સંપૂર્ણ પ્રતિનિધિત્વ ધરાવતા મજૂર સંઘોની ખોટ પૂરશે. કામદાર સંઘોની રચનામાં કુટુંબ નિયોજનની આવશ્યકતા છે. એક ઉદ્યોગ માટે એક જ કામદાર સંઘ એ આપણું ધ્યેય હોવું જોઈએ. આમ કરવામાં નહીં આવે તો વિવિધ કામદાર સંઘો અંદરોઅંદર લડી મરશે, નબળા પડશે અને કામદારોની અસરકારક રીતે સેવા નહીં કરી શકે. આવા કામદાર સંઘો કામદારો માટે બોજારૂપ બનશે. તેઓ કામદારોના ઉદ્યોગોના અને રાષ્ટ્રના વિકાસમાં જ અવરોધો ઊભા કરશે. અને સૂચનની અંદર પેલું શું કીધેલું છે કે એક ઉદ્યોગ દીઠ એક મજૂર સંઘ. જેવી રીતે આપણે આગળ જોયું રીતે કે આપણા દેશની અંદર મજૂર સંઘો છે એ બહુ બધા થઈ ગયા છે, તો એક ઉદ્યોગ માટે એક જ મજૂર સંઘ હોવું જોઈએ કે જેના લીધે આજે કોઈ પણ વસ્તુ છે એ કોને ધ્યાનમાં રાખીને કરવી, ડિસ્કશન કોઈ પણ પ્રકારનું કરવું હોય તો એક જ મજૂર સંઘ હોય તો એ સારું રહે. અને ત્યાર પછી શ્રી રોબર્ટે પણ એ વસ્તુને મેન્શન કરેલી છે કે એને ઘણા બધા મજૂર સંઘો આપણા દેશની અંદર એવા નોંધેલા છે કે જે ખાલી કાગળ ઉપર જ છે કે જેની પાસે કોઈ પણ પ્રકારનું ફંડ છે જ નહીં. ત્યાર પછી છે કામદાર એકતા. કામદાર સંઘનો મુદ્રાલેખ કામદાર એકતા એ જ હોઈ શકે. વાસ્તવમાં કામદાર સંઘ એટલે જ એકતાનું પ્રતીક. એનો ઉપયોગ કામદારોમાં તડો પાડવામાં કે મારામારી કરવામાં તો ન જ થવો જોઈએ. જે રીતે સંગીતકારના ઓર્કેસ્ટ્રામાં વિવિધ વાજિંત્રો પોતપોતાનો સૂરજ રજૂ કરે છે પણ પૂરકપણે તાલબદ્ધ રીતે પ્રતિસ્પર્ધી બની ઘોંઘાટ કે શોરબકોર કરતા નથી, તે રીતે પ્રત્યેક કામદાર કે કામદાર સંઘે પોતપોતાના અભિપ્રાય શિસ્તબંધ શાંત રીતે વિવેકપૂર્વક રજૂ કરવા જોઈએ. ત્યાર પછી કીધેલું છે કે આપણા દેશની અંદર કાર્ય કરતા કર્મચારીઓ છે કે મજૂર સંઘો છે એ લોકોનો ઉલ્લેખ એક જ હોવો જોઈએ કે કામદારોની અંદર એકતા છે એ હોવી જોઈએ કે જેના લીધે બહારની કે ત્રાહિત કોઈ પણ વ્યક્તિ આવી અને એ લોકોને અંદરોઅંદર એકબીજાની અગેન્સ્ટમાં કરી શકે નહીં. ત્યાર પછી છે રાજકીય પક્ષોની પકડમાંથી મુક્તિ. આજના સમયની મોટામાં મોટી જરૂરિયાત એ છે કે રાજકીય પક્ષોની નાકચૂડ પકડમાંથી મજૂર સંઘોની મુક્તિ માટે રાજકીય પક્ષોને દૂર રાખવા જરૂરી છે. સાથોસાથ મજૂર પક્ષોએ પણ રાજકારણમાં રસ ન લેવો જોઈએ અને રાષ્ટ્રીય હિતની ખાતર મજૂરોના હિત અને કલ્યાણ માટે શ્રેષ્ઠ પગલાં ભરવા જોઈએ. ત્યાર પછી કીધેલું છે કે આપણા રાજકીય પક્ષો છે એની પણ સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે એણે રાજકીય પક્ષોને તાબે થઈને અથવા તો રાજકીય પક્ષોને આધીન રહીને કોઈ પણ ડિસિઝન છે એ લેવું જોઈએ નહીં. એને રાજકારણની અંદર રસ ન લેવો જોઈએ પણ એને રાષ્ટ્રનું હિત સેમાં છુપાયેલું છે એનો ઇન્ટરેસ્ટ લઈ અને એને કલ્યાણકારી પગલાં ભરવા જોઈએ. ત્યાર પછી છે શિક્ષણ તાલીમ પ્રબંધ. મજૂર સંઘ પ્રવૃત્તિ વધુ બળવત્તર બને તે માટે મજૂરોને યોગ્ય શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમની અજ્ઞાનતા અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. તેમજ મજૂરો પોતાના પ્રશ્નો સમજી શકે તેનું નિરાકરણ લાવી શકે તેવું મજૂર સંઘ પ્રવૃત્તિને લગતું શિક્ષણ તાલીમ આપવાનો પ્રબંધ કરવો જોઈએ, જેથી માત્ર આંધળા અનુકરણને બદલે પ્રશ્નોની સમજ મેળવી વિચાર અને ગણતરીપૂર્વક આગે કદમ માંડી શકે. ઓક્સફર્ડમાં રસ્કિન કોલેજોની માફક લેબર કોલેજો ખોલવી જોઈએ. આવી શરૂઆત કલકત્તામાં એશિયન ટ્રેડ યુનિયન કોલેજો સ્થાપીને કરવામાં આવે છે. ત્યાર પછીના પોઈન્ટની અંદર આપણને શું કીધું છે કે આપણા દેશના જે કોઈ પણ મજૂરો છે એને શિક્ષણ અને તાલીમ આપવા માટેનો પૂરેપૂરો પ્રબંધ છે એ કરવો જોઈએ કે જેના માટે નહીં એવી શાળા મહાશાળાઓ ખોલવી જોઈએ કે કર્મચારીઓ છે એ ત્યાં જઈ અને ટ્રેનિંગ છે એ લઈ શકે. ત્યાર પછી છે આર્થિક સ્થિતિમાં સુધારો. મજૂર સંઘોની આર્થિક સ્થિતિ આંતરિક સાધનો દ્વારા સદ્ધર કરવા માટે લઘુત્તમ લવાજમના દર વધારવા અત્યંત આવશ્યક છે, જેથી મજૂર સંઘ રોજગારીની શરતો અંગે નિષ્ણાંતોની સલાહ લઈ શકે, મજૂર કલ્યાણ કાર્યો માટે સક્રિય પગલાં લઈ શકે. હવે તો ભારતના મજૂર સંઘના સુધારેલા કાયદા 1960 અનુસાર પ્રત્યેક સભ્ય વ્યક્તિ દીઠ લઘુત્તમ લવાજમ માસિક 25 પૈસા ઠરાવવામાં આવ્યું છે. મજૂર મંડળે બેનિફિટ ફંડ, જનરલ ફંડો વગેરે ફંડો ઊભા કરવા જોઈએ. અમદાવાદના ટેક્સટાઇલ લેબર એસોસિએશનને મજૂર મહાજને આ અંગે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મજૂર મહાજન તેની આવકના 60-70% જેટલી આવક સામાજિક કલ્યાણ પ્રવૃત્તિ, અકસ્માત વળતર, વૈદ્યકીય સારવાર, શિક્ષણ અને અન્ય કાર્યોમાં વાપરે છે.
આવી પ્રવૃત્તિઓ મજૂર સંઘની ઉપયોગીતા શક્તિ અને પ્રતિષ્ઠા વધારે છે. ત્યાર પછી અહીંયા ફિફ્થ પોઈન્ટની અંદર આપણને કીધેલું છે કે આપણા દેશની અંદર આર્થિક સ્થિતિની અંદર સુધારો છે એ વધારે થવો જોઈએ, કે જેની અંદર લઘુત્તમ લવાજમ છે એ માસિક કોઈપણ એની રકમ છે નક્કી કરવામાં આવી જોઈએ, કે જેના દ્વારા એનો જે કોઈ પણ બેનિફિટ છે એ મજૂર મંડળને જ મળે. અને ત્યાર પછી અમદાવાદનું એક અહીંયા એક્ઝામ્પલ એ આપેલું છે કે ટેક્સટાઇલ લેબર એસોસિએશન દ્વારા એ એક્ઝામ્પલ પૂરું પાડવામાં આવેલું છે. આંતરિક નેતાગીરી. અન્ય દેશોની માફક ભારતમાં પણ શરૂઆતમાં મજૂર સંઘની સ્થાપના બહારની વ્યક્તિઓએ મદદ કરેલી, કારણ કે તે વખતે સામાન્ય મજૂર અજ્ઞાન અભણ હતો અને ગરીબી તથા ગુલામી મનોદશામાં જીવતો, પરંતુ બહારની વ્યક્તિઓ મજૂર સંઘ વ્યવસ્થિત સ્થપાઈ ગયા પછી પણ અઠે દ્વારકામાંની અડ્ડો જમાવાની વૃત્તિ છોડી નહીં. પરિણામે મજૂર પોતે સંચાલન કરવામાં વધુ પડતો પરતંત્ર અસહાય બનતો ગયો. આ પરિસ્થિતિના નિવારણ માટે મજૂરોમાંથી ધીરે ધીરે નેતાગીરી ઊભી કરવી પડશે. તે માટે જરૂરી જણાય તે રીતે શિક્ષણ, તાલીમ અને અનુભવ મેળવીને આંતરિક જવાબદાર નેતાગીરી ઊભી કરવી જોઈએ. જ્યાં સુધી જવાબદારીવાળી નેતાગીરીનો વિકાસ ન થાય ત્યાં સુધી ઉત્પાદકતા વધી શકે નહીં, ઔદ્યોગિક લોકશાહી વિકાસ પામી શકે નહીં. આંતરિક નેતાગીરી કોને કહેવામાં આવે? જેમ કે આપણા દેશની અંદર બહારની કોઈ પણ વ્યક્તિએ મદદ કરેલી હોય તો એ ફરી પાછો એનો બદલો છે એ ગમે એવી રીતે કર્મચારીઓ પાસે લેવામાં આવે, કે જેના લીધે આંતરિક નેતાગીરી છે એ વધી જાય. જેમ કે આજે કોઈ વ્યક્તિ કોઈના પર ઉપકાર કરેલો હોય તો ત્યાર પછી એનો પૂરેપૂરો ફાયદો છે એ ઉઠાવશે. અને જ્યાં સુધી આવી જવાબદારીવાળી નેતાગીરીનો વિકાસ ન થાય ત્યાં સુધી આપણા દેશનું ઉત્પાદન છે એ વધી શકે નહીં, આપણા દેશની લોકશાહી છે એ પણ વધી શકે નહીં. ત્યાર પછી છે મજૂર સંઘના અને માલિકોના વલણમાં ફેરફાર. મજૂર સંઘોએ હવે જૂની પુરાણી ભાંગફોડિયા પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ અને માત્ર મજૂરોના કલ્યાણ અર્થે પગલાં ભરવા જોઈએ. રાષ્ટ્રીય હિતની ખાતર પોતાનો અંગત ભોગ આપીને પણ સક્રિય સાથ અને સહકારપૂર્ણ નીતિ અપનાવવી પડશે. એ માટે મજૂર સંઘોએ આચારસંહિતા ઘડવી પડશે, ગો સ્લો વર્ક ટુ રૂલ જેવી પદ્ધતિઓ પણ ત્યજવી પડશે. સાથોસાથ માલિકોએ પણ મજૂર સંઘની રચનાત્મક અને સાથ સહકારપૂર્ણ અપીલનો વળતો યોગ્ય જવાબ આપવો જોઈએ. ઔદ્યોગિક વિકાસ માટે મજૂર સંઘોનો સાથ સહકાર પણ અનિવાર્ય છે. એકલા હાથે તાળી નહીં પાડી શકાય એ હકીકતનો માલિકોએ પણ સ્વીકાર કરી લેવો જરૂરી છે. અને શું કીધેલું છે કે મજૂર સંઘ અને માલિકોના વલણમાં પણ ફેરફાર કરવો જરૂરી છે, કારણ કે વર્ષો પહેલાંની જે કોઈ પણ જૂના રીતરિવાજો હોય એ ફોલો કરવા જોઈએ નહીં અને એના કલ્યાણ માટેના પગલાં છે એ ભરવા જોઈએ. અને એના માટે બધા જ લોકોએ છે પોતે પોતાનો સરખો સહકાર છે એ આપવો જોઈએ. સહકાર ક્યારે મળે અથવા તો આવા માલિકોના વલણોમાં ફેરફાર ક્યારે કરી શકાય, કે જેના માટે કોઈ પણ આચારસંહિતા છે એ ઘડવી પડે, કે જેના લીધે લોકો છે એ એક જ ફોર્મ્યુલાથી કામ કરે. પહેલાંના સમયની અંદર ગો સ્લો વર્ક ટુ રૂલ એવી પદ્ધતિઓ લાગુ પડતી હતી કે ભલે ધીમે ધીમે જાઓ પણ કાર્ય છે એ પૂરેપૂરા નીતિ નિયમથી કરો. જો આવીને આવી રીતે આચારસંહિતા ઘડવામાં આવે તો ઔદ્યોગિક વિકાસ માટે પણ ઉદ્યોગનો વિકાસ કરવો એ ઇઝી થશે નહીં. ત્યાર પછી છે મજૂર સંઘોનું આધુનિકરણ. કમનસીબે આપણા રાષ્ટ્રમાં કેટલાય મજૂર સંઘો જોવા મળશે જે હજુ જૂની રીતરસમો અને નકારાત્મક પ્રવૃત્તિઓમાં જ ગળાડૂબ છે. તેઓ સંકુચિત વિચારસરણીમાં જ રચ્યા પચ્યા રહે છે. આ સંઘો હિંસા આચરતા કે જબરજસ્તીથી પોતાનું ધાર્યું કરતાં અચકાતા નથી. પ્રારંભના સમયમાં કામદાર સંઘોની પ્રવૃત્તિઓ આવી જ રીતભાતથી પ્રચલિત હતી. હજુ પણ તેમની કાર્યપદ્ધતિ આવા જ પ્રકારની જૂનવાણી રહે છે. હવે તેઓએ આ જૂનવાણી પદ્ધતિ ત્યજી દઈ આધુનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ઔદ્યોગિક સંબંધોમાં હિંસાખોરી, જબરજસ્તી અને બળજબરી માટે કોઈ સ્થાન નથી. અત્યારે તો એકબીજાનું દ્રષ્ટિબિંદુ બુદ્ધિપૂર્વક સમજાવવામાં આવે તેમજ તેની ખાતરી કરવામાં આવે તે જરૂરી છે. ત્યાર પછી કીધેલું છે કે મજૂર સંઘોનું આધુનિકરણ છે એ કરવું જોઈએ. મજૂરોની અંદર જે કોઈ પણ નકારાત્મક અથવા તો કોઈ પણ બાબત એના સંકુચિત મગજમાં ઘર કરી ગઈ હોય તો એને પોતાનું ધાર્યું કામ કરાવવા માટે આ બધી બાબતોને કેવી રીતે દૂર કરવી એ બધી જ વસ્તુ સમજાવવી જોઈએ. અને જૂની જેટલી પણ રીતો હોય કે કાર્યપદ્ધતિઓ હોય હવે એ બધી રીત છે એ છોડી દઈ અને ઔદ્યોગિક રીતે એટલે કે ટેકનોલોજીકલ રીતે કાર્ય છે એ વધારે સારી રીતે કેવી રીતે કરી શકાય તે તમામ બાબતો છે જે શીખવાડવી જોઈએ. ત્યાર પછી છે ભારતમાં મજૂર સંઘ પ્રવૃત્તિ અંગે ધારાકીય જોગવાઈઓ. જોઈએ આપણા પછીના વિડીયો.